હાલ કોરોના વાયરસને લઈને 31 માર્ચ સુધી ભીડભાડ તેમજ શાળા કોલેજ સહિત મલ્ટીપ્લેક્સ બંધ કરવા રાજ્ય સરકારે નિર્ણય લઈ આદેશ ફરમાવ્યો છે. ત્યારે આ નિર્ણયને લઈને માગરોળ પાલોદ ખાતે હાટ બજાર ખુલ્લા રાખી આયોજકો નિર્ણયનું ઉલ્લંઘન કર્યું હતું. વધતા જતા કોરોના વાયરસના કિસ્સાઓના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ કહ્યું કે 31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે શાળા કોલેજો સહિત મલ્ટીપ્લેક્સ સિનેમા હોલો તેમજ ધાર્મિક સ્થળો ઉપર પ્રવાસ ઉપર ઓન રોક લગાવવામાં આવી છે અને આ સરકારના નિર્ણયનું તમામ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ નિર્ણય બાબતે સુરતની વાત કરીએ તો સુરતના માંગરોળ તાલુકામાં આવેલ પાલોદ ગામની ચોકડી પાસે તો ત્યાં સરકારના નિર્ણયનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે બુધવારી બજારીના. આ બુધવારી બજારી માંગરોળના પાલોદ ખાતે ભરાય છે અને અહીં મોટી માત્રામાં લોકો વસ્તુઓ લેવા માટે એકઠા થાય છે. ત્યારે સરકારના નિર્ણયનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે. ત્યારે આ બુધવારી હાટ બજારના આયોજકોને શું કોઈ સરકારના નિર્ણયનો ખ્યાલ જ નહીં હોય કે આ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજ્ય સરકારે કોરોના વાયરસથી બચવા માટે પ્રજાહિતોમાં સતત મહેનત કરી રહી છે, તેમજ આરોગ્ય ખાતું પણ જણાવી રહ્યું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. તો બીજી તરફ આ હાટ બજારમાં જ મોટી માત્રામાં ભીડ જોવા મળી હતી. ત્યારે આ હાટ બજાર બપોરથી લઈને મોડી સાંજ સુધી ખુલ્લું જોવા મળ્યું હતું અને આ હાટ બજારમાં મોટી માત્રામાં લોકો ઉમટ્યા હતા. તો બીજી તરફ આયોજકો સરકારના નિર્ણયનું ઉલ્લંઘન કરતા નજરે ચડ્યા હતા. ત્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ પણ આ મુદ્દે ધ્યાન દોરે અને આ બાબતે લોકોએ જાતે પણ થોડું ધ્યાન દોરવું અને સરકારના નિર્ણયનું પાલન કરીને સરકારને સહકાર આપવો જોઈએ. નિર્મલ પટેલ, ZSTV, માંગરોળ.